જે કાર્યકરો છે અને ભાજપની જે સંગઠનની ટીમ છે એ છેલ્લા લગભગ ચારેક મહિનાથી બુથ સુધી પહોંચી અને પ્રયત્નો કરતી હતી. હવે એમને સ્પષ્ટ રીતે ઉમેદવારનું નામ મળી ગયું છે એટલે હવે એમના નામ સાથે જોરશોરથી પ્રચાર શરૂ થઈ જશે. અને મને એવું લાગે છે કે આ બંને ઉમેદવારો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના જરૂર છે પરંતુ રાજકોટ અને પોરબંદર બંનેના મિજાજને બહુ સુસ્પષ્ટ રીતે એ જાણે છે એટલે ભાજપ અહીંયા ખૂબ સારું પરિણામ મેળવે એવું લાગે છે. બિલકુલ જયેશભાઈ, ચાર એવી બેઠકો છે જ્યાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે, સાથે સાથે હવે એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે 26માંથી 15 બેઠકો તો હવે ભાજપે જાહેર કરી છે, તેમાં જે હાઈ પ્રોફાઇલ બેઠકોની વાત કરીએ, એક બાજુ ભરૂચની બેઠક કે જેના પર અત્યારે સૌ કોઈનું રિઝલ્ટ છે કારણ કે આમ આદમી પાર્ટી અને ભાજપના મનસુખ વસાવા તેમની લડાઈ ખૂબ જ ચર્ચામાં છે. અહીંયા મનસુખ વસાવાને ફરી એકવાર ઉતારવા 1990થી તે જીતતા આવ્યા છે. કઈ રીતનું સમીકરણ? કેટલીક જગ્યાએ જૂના જોગીઓ ઉપર ભાજપે મદાર રાખ્યો છે અને સાવ એવું જ નથી કે ભાજપે સંપૂર્ણપણે સરપ્રાઇઝ આપી છે. જેમ કે તમે જુઓ કે વસાવાની જે રીતની પસંદગી છે એ જોતા એ કોઈ પણ પ્રકારના પડકારને ખાડી શકે એવા અનુભવી અને મેચ્યોર્ડ ઉમેદવાર છે એટલે એમના ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ભાજપે જે સભાઓ કરી, જે સંગઠનને કામે લગાડ્યું એ જોતા જ્યાં એવું લાગે છે કે થોડો ઘણો પણ પડકાર છે ત્યાં અનુભવી અને સક્ષમ લોકોને મેદાને ઉતાર્યા છે. આવી જ રીતે તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા છે. તો પૂનમબેન માડમને રિપીટ કરવા પાછળનું એકમાત્ર ગણિત એ છે કે પૂરી, દેવભૂમિ દ્વારકા અને હાલાર આ બંનેની બનેલી આ બેઠક ઉપર એમનો પ્રભાવ અને એની કામગીરી એમની સમીક્ષાને જોતા એમની સમકક્ષ બીજા કોઈ ઉમેદવાર જણાતા નથી. તદુપરાંત ભાજપ માટે આ શ્યોર સીટ છે એટલે આ વખતની ચૂંટણીમાં ભાજપે કોઈ આશ્ચર્યજનક પ્રયોગો નથી કર્યા. એમણે તમામ પ્રકારની ગણતરીઓ કામે લગાડી છે જેમાં જ્ઞાતિનું ગણિત પણ જોવામાં આવે છે, ઉમેદવારના કામનું ગણિત પણ જોવામાં આવે છે અને સ્થાનિક નેતાઓ એમના મંતવ્યોને પણ ધ્યાને લઈ અને ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ, એટલે અમદાવાદ પશ્ચિમ બેઠક પર કે જ્યાં કિરીટ સોલંકી 3,21,000ની લીડથી જીત્યા હતા તેમનું પત્તું પણ કપાયું છે કારણ કે 5,00,000ની લીડનો જે માર્જિન છે તે મેચ થતો નથી, ત્યાં દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. હવે અમારા સહયોગી નુપુર પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગુજરાતની આ 15 બેઠકો ત્યાં હવે કોનું પત્તું કપાયું છે, કોણ રિપીટ થયું છે એ પણ આપણે આખું જે ગણિત છે તે સમજીશું નુપુર પાસેથી. જી નુપુર. બિલકુલ, એટલે ગણિત બહુ સમજવા જેવું છે. હમણાં જ જયેશભાઈએ વિકાસ જે રીતે આપણને સમજાવ્યું ને કે કઈ રીતે લીડનું માર્જિન છે એ પ્રમાણે ભલે એમ કહેવાતું હોય કે જ્ઞાતિ જાતિથી પર થઈને આ રાજકારણ ચાલી રહ્યું છે, ચૂંટણી જ્ઞાતિ જાતિથી પર થઈને આવતી હોય છે, પણ કદાચ જયેશભાઈ પણ મારી સાથે સહમત થશે કે આ જે પણ સોગઠા ગોઠવવામાં આવે છે એ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ગોઠવવામાં આવે છે, જ્ઞાતિગત સમીકરણ પ્રમાણે જ ગોઠવવામાં આવે છે. પરંપરાગત રીતે વર્ષોથી લેવા પાટીદારનો પ્રભાવ જોવા મળે છે. પોરબંદર બેઠક ઉપર રમેશ ધડુકને ગઈ વખતે આપી હતી ત્યાંથી ટિકિટ 2,29,000ની આસપાસથી તેઓ એ જીત્યા હતા. કચ્છની અંદર વિનોદ ચાવડા જે એસસી સીટ છે અને વિનોદ ચાવડાનું પ્રભુત્વ પણ ત્યાં આગળ છે, વિનોદ ચાવડાને ત્યાં આગળ ટિકિટ આપવામાં આવી છે. દેવુસિંહ ચૌહાણ ખેડાની અંદરથી ટિકિટ આપવામાં આવી છે એટલે એ બહુ સ્પષ્ટ હતું કે દેવુસિંહ ચૌહાણ એક સરળ વ્યક્તિત્વ છે એ, પણ તેમ છતાં પણ એક કામઠ વ્યક્તિની એમની જે પ્રતિભા છે, દરેકના નેતા છે એના માટે એ આ વખતે રિપીટ થશે એવી શક્યતા આપણે વ્યક્ત કરી હતી કે દેવુસિંહ ચૌહાણ રિપીટ થાય વિકાસ એવી પ્રબળ શક્યતા છે અને એ સાચું પણ આ વખતે પડતું દેખાઈ રહ્યું છે. અને એની સાથે જે આપણે જ્ઞાતિગત સમીકરણોની પણ વાત કરી રહ્યા હતા એ પણ સમજવા ખૂબ જરૂરી છે. પૂનમબેન માડમની અંદર એમના કામ તો છે જ, પણ એની સાથે સાથે જ્ઞાતિગત સમીકરણ પણ અહીંયા આગળ ખૂબ કામ કરી રહ્યા છે. જે 5 સીટો છે એ 5 સીટોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. આપણે રાજકોટની વાત કરી રહ્યા હતા, કડવા પાટીદારનું પ્રભુત્વ આ બેઠક પર હંમેશાથી રહ્યું છે અને આ વખતે ઘણી બધી ખેંચતાણ પણ હતી અને કદાચ બની શકે કે ખેંચતાણ તાણવા માટે એટલે કે ખેંચતાણ પૂરી કરવા માટે રૂપાલાનું નામ અહીંયાથી આપવામાં આવ્યું અને લીડવાળું ફેક્ટર તો છે જ. અમિતભાઈ શાહ નિર્વિવાદિત સ્વાભાવિક રીતે જ વાત હતી કે ગાંધીનગરથી તેઓ લડવાના છે, એકમાત્ર તેમના નામનું જ સજેશન આવ્યું હતું. પોરબંદર સીટ ઉપર જે આપણે વાત કરી કે લેવા પાટીદારનું વર્ચસ્વ રહ્યું છે, મનસુખ માંડવિયા ત્યાં આગળથી લડે, ભાવનગરથી લડે, અમરેલીથી લડે, ઘણી બધી ચર્ચા હતી પણ આખરે પોરબંદરથી એમને જાહેર કરવામાં આવ્યા છે ઉમેદવાર. હવે સી આર પાટીલની વાત છે, સી આર પાટીલ માટે પણ નિર્વિવાદ અને પાછલી વખતે 2019ની ચૂંટણીમાં સૌથી વધારે લીડ સાથે 6,89,000ની લીડ સાથે પાટીલ જીત્યા હતા, સૌથી વધુ લીડ સાથે જીત્યા હતા. અને એની સાથે સાથે જે ફેરબદલ આ વખતે કરવામાં આવ્યા છે એના ઉપર જો એક નજર કરીએ, રતનસિંહ
રાઠોડ નું પત્તું કાપી નાખવામાં આવ્યું છે પંચમહાલ બેઠક પરથી વિકાસ, અને એમની જગ્યાએ રાજપાલ યાદવ ની પસંદગી કરવામાં આવી છે. પોરબંદર આપણે જોયું કે મનસુખ માંડવિયા ને ટિકિટ આપવામાં આવી. રાજકોટ ની અંદર હવે રૂપાલા ઉમેદવાર છે, રાજ્યસભાના બંને હતા, રાજ્યસભાની એમની ટર્મ પૂરી થઈ છે, હવે લોકસભામાંથી એઓ જઈ રહ્યા છે અને ચૂંટણી લડવા માટે હવે લોકસભાની અંદરથી 5 લાખથી વધારે લીડ સાથે એમને જીતાડવાનો પણ ભારતીય જનતા પાર્ટીનો એ એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલો છે. બનાસકાંઠામાં પરબતભાઈ પટેલે ઘણા બધા પ્રશ્નો આપણે જોયું કે એમની ટર્મની અંદર 5 વર્ષની અંદર 2019 થી 2024 ની વચ્ચે ઉઠાવ્યા છે સંસદની અંદર. સૌથી મોટો પ્રશ્ન, પ્રાણ પ્રશ્ન હતો, એ હતો પાણીનો પ્રશ્ન. પરબતભાઈ પટેલે ત્યાં સુધી કહ્યું હતું કે અટલ ભૂજલ યોજના અહીંયા તમે તાત્કાલિક શરૂ કરાવો. એ યાદ છે મને એ શબ્દો કે અહીંયા 1500 ફૂટે પાણી ઉતરી ગયું છે, મારો ખેડૂત કરશે શું? અટલ ભૂજલ યોજના માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આખરે અહીંયા પણ જ્ઞાતિગત સમીકરણો જ કામ કરતા હોય છે. એક શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે બનાસકાંઠા પરથી ચૌધરી ઉમેદવારની પ્રબળ શક્યતા આ વખતે દેખાઈ રહી છે. જ્ઞાતિગત સમીકરણ અહીંયા વિકાસ કામ કરે છે. રેખા ચૌધરીને અહીંયા ટિકિટ આપવામાં આવી છે. 2 વખતથી સાંસદ, ભારતીય જનતા પાર્ટીના સંસદમાં વ્હીપ પણ રહી ચૂક્યા છે. ડોક્ટર કિરીટ સોલંકી, એમની આ વખતે બાદબાકી કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ બેઠક, SC બેઠક છે, એના ઉપરથી આ વખતે દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. વિકાસ, બિલકુલ, અને આ તમામ જે ગણિત છે તે આજે 5 લાખની લીડ છે તેની સાથેનું જ રાખવામાં આવ્યું છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે રતનસિંહ રાઠોડ પંચમહાલમાં 4,28,000ના માર્જિનથી જીતી આવ્યા હતા, એટલે કે જે 5 લાખનું ટાર્ગેટ છે તેનાથી ખૂબ જ નજીક હતા, તો આખરે તેમનું પત્તું કેમ કાપવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ છે. પરંતુ જે બીજી બેઠકો જ્યાં જ્યાં ઉમેદવારો બદલાયા છે ત્યાં માત્ર 1.5 લાખથી 1.5 લાખ સુધી જે આજે ઉમેદવારો છે તે પહોંચી ચૂક્યા છે. એટલા માટે જે પોરબંદર કે જ્યાં વિઠ્ઠલ રાદડિયા હંમેશાથી લડતા આવ્યા હતા, ત્યારબાદ 2019માં રમેશ થડુકને મોકો આપવામાં આવ્યો. રમેશ થડુકે જો કે તેમને એટલી બધી લીડ નહોતી મળી, પરંતુ હવે મનસુખ માંડવિયાને અહીંયા ઉતારવામાં આવ્યું છે, કારણ કે રાજ્યસભામાં પહેલાથી હતા, તેમનો કાર્યકાળ પૂરો થયો અને હવે તેમને ફરી લોકસભામાં મોકલવા માટે મનસુખ માંડવિયાને પોરબંદરથી ઉતારવામાં આવ્યા છે. અને રાજકોટ કે જ્યાં મોહન કુંડારિયા છેલ્લી 2-3 ટર્મથી અહીંયાથી લડતા આવ્યા છે, તેમને હવે તેમનું પત્તું કાપવામાં આવ્યું છે અને ત્યાં પુરુષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખૂબ જ આ મોટું માથું. કચ્છ કે જ્યાં વિનોદ ચાવડાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા આખા દેશમાં 195 જેટલા 2024ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી 15 ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષજી JP નડ્ડાજી, આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે, મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે. ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે, હજુ 11 સીટો જાહેર કરવાની છે. ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26-26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ 5 લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે. હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે, લાગણીઓ હશે, પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે. મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે, એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે. આ દેશની બહેનોને વિશ્વાસ છે કે આ બહેનોની કોઈ રક્ષા કરી શકે, એમના અધિકાર કોઈ અપાવી શકે તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. યુવાનોને વિશ્વાસ છે કે એમની ટેલેન્ટને ઓળખીને એમના માટે યોગ્ય તકો
જો કોઈ ઊભી કરી શકે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. આ દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારેય ખેડૂતો માટેની સ્પેસિફિક યોજના બનાવી નહોતી. મોદી સાહેબે બનાવી છે અને મોદી સાહેબના યોજનાઓ દ્વારા આ ખેડૂતોની આવક બમણી થાય, એમનો વિકાસ થાય, ખેડૂત ક્યાંય વિચારો ન રહે એના માટેના મોદી સાહેબના પ્રયત્નોમાં સૌ ખેડૂતોને પણ વિશ્વાસ છે. અને આ દેશના ગરીબો, જે ગરીબ દરેક સમાજમાં છે, અને એટલે જ મોદી સાહેબે કીધું કે કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે એ એમની પ્રાથમિકતા છે. ગરીબીને રેખામાંથી એમણે 10 વર્ષની અંદર ઢંઢેરો પીટ્યા વગર 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને બાકીના લોકો માટે પણ એ પ્રયત્ન કરી રહ્યા છે. એના કારણે ગુજરાતમાં અને આખા દેશમાં દરેક સેક્ટરમાં જે વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું છે, મોદી સાહેબના રામ મંદિરના નિર્માણ પછી, 370ના કલમ રદ કર્યા પછી, આવા અનેક ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે જે જમીન પર ઉતાર્યા છે, વર્ષોથી 1980ની સ્થાપનાથી જેટલા વચનો ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા એક પછી એક મોદી સાહેબ પૂરા કરતા જાય છે. વચનોની આપવાનો મહત્વ હોય છે, એમાં લોકોનો વિશ્વાસ હોવો જોઈએ. અને એટલે જ આજે લોકો પણ કહે છે કે મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર છે. મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓએ પણ આ વાત કરી છે. આ દેશના પ્રધાનમંત્રી માટે એ મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ કહે છે કે મોદીજી જે બોલે છે તે કરે છે. મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી. આ સૌના સથવારે આ ઇલેક્શન ભવ્ય રીતે જીતાય એના માટે અમે સૌ પહેલાંથી જ સક્રિય છીએ અને અમારો જે અપેક્ષિત પરિણામ છે મેળવવા માટે મતદાતા ભાઈનો પાસેથી, ભાઈ બહેનો પાસેથી અપેક્ષા પણ છે. કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે હવે કામ પણ શરૂ કરી દે અને જીતનો જે આપણે ટાર્ગેટ રાખ્યો છે એના પર આગળ વધે એ જ વિનંતી છે. નવસારી લોકસભાની મારી સીટ ઉપર ગયા વખતે પણ મતદાતા ભાઈ બહેનોએ 689,616 મતની લીડ આપી હતી. આ વખતે મારી પાસે નવસારી ઉપરાંત ગુજરાતની તમામ સીટો ઉપર પણ એ જીતાડવા માટે ધ્યાન આપવું પડશે. એટલે હું ઓછામાં ઓછો સમય મારે નવસારીમાં હું આપી શકીશ, પરંતુ નવસારીના મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સૌ જે રીતે પોતપોતાનો વિસ્તાર એ સંભાળી લેવા માટેની અમે જે ખાતરી આપી છે એના આધારે હું કહીશ કે મારે નવસારીમાં હું એક પણ દિવસ નહીં જઈશ તો બી મતદાતા ભાઈ બહેનોને સાથે લઈને સૌ કાર્યકર્તાઓ ધાર્યું પરિણામ લાવી શકશે એવો મને વિશ્વાસ છે. સર, આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચતા હોય છે, રણનીતિમાં શું નવું જોવા મળી શકે છે? રણનીતિ જાહેરમાં કરવાની ના હોય, પરંતુ અમે આટલા વર્ષોના અનુભવથી ઇલેક્શન લડવા માટે અને આટલા વર્ષોના લોકોનો પણ મોદી સાહેબનો અને મોદી સાહેબની સરકારના અનુભવ પર જે વિશ્વાસ બેઠો છે એટલા માટે અમે એવું માનીએ છીએ કે અમારી પાસે સરળતા છે, પરંતુ અમે સરળતા હોવા છતાં કોઈ પણ ખૂણે એને છોડીશું નહીં. દરેક જગ્યાએ પ્રચારમાં, પ્રસારમાં, લોકો સાથેના સંપર્કમાં, કાર્યકર્તાઓને સક્રિય કરવામાં અમે પૂરા સક્રિય રહીશું. બીજો કોઈ પ્રશ્ન નથી ને કોઈને? મિત્રો, હા.